Tennis Cricket dot in India's first tennis ball cricket website. બોલિંગ ખરેખર જોઈને એવું લાગ્યું કે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી છે, કારણ કે પહેલી ઓવરમાં 4, બીજી ઓવરમાં 8 અને ત્રીજી ઓવરમાં 12, તો શું ચોથીમાં 16 આવશે? આ એક સવાલ એકતા કપૂરની સિરિયલની જેમ સસ્પેન્સ વાળો છે. નવી ઓવર લઈને આવી રહ્યા છે અભય. લાયન્સ ક્લબના તમામ મેમ્બર્સનું હાર્દિક સ્વાગત છે. લાયન્સ ક્લબ ઓફ મુંબઈ મહાવીરનગર ડિસ્ટ્રિક્ટ 323A3 એમપીએલ 4 માં આપનું સ્વાગત. વિનય પાર્લે લાયન્સના ખેલાડીઓ થોડોક આરામ કરી રહ્યા છે, કારણ કે સિંહની ગુફામાં જઈને એના જબડામાં હાથ નાખ્યો હતો. લાલ લાલ રંગ, તીખો લાલ રંગ હાઇલેન્ડર્સનો. હવે અભય જમણા છે રાઉન્ડ ધ વિકેટ. હાફ ટ્રેકર બોલ હતો, ઓફ સ્ટમ્પની લાઇનની ખૂબ જ બહાર અને વાઇડ બોલ. આ મેચમાં ઘણા બધા વાઇડ બોલ પડી રહ્યા છે પંચશીલ સ્ટ્રાઇકર્સના બોલરો તરફથી. આ વખતે જગ્યા પર ઉભા રહીને રમ્યા હતા. ધીમો અને હા ના ના હા ચાલી રહી હતી, પરંતુ તેમાં છેલ્લે એક રન જરૂર પૂરો કરેલ છે. ત્રણ બોલમાં 12 રન થયેલા છે મેદાન નંબર 1 ઉપર એનએસએન ક્લબના બ્લુ 11 સામે. ચાર વાઇડ બોલ અત્યાર સુધી પડેલ છે. આ એક્સ્ટ્રા રન મોંઘા પડી શકે એમ છે પંચશીલ સ્ટ્રાઇકર્સને. આ વખતે લેગ સ્ટમ્પની ખૂબ જ બહાર ધરો હતો અને સુંદર હુક શોટ, બોલ મેદાનની બહાર, 4 રન. ટાઈમિંગ જબરજસ્ત હતું અને બેટનો ફોલો થ્રુ બિલકુલ પીક થપથપાવતું બેટ અને આ સાથે આ ચોક્કો. દરેક ઓવર સાથે રન રેટ વધી રહ્યો છે. મુંબઈ શેર બજારના સેન્સેક્સની જેમ રન રેટ તેજીમાં આવી રહ્યો છે. બંને બેટ્સમેન ધૂમ મચાવી રહ્યા છે. એક સમય એવો હતો કે જયારે નવીન આઉટ થયા તો પુષ્પમીત હાઈટાઈડ અને ગૌરવ વોરિયર્સ વચ્ચે જે મેચ રમાણી એના મેન ઓફ ધ મેચ છે ગીતેશ. ગીતેશભાઈ આપણે જરા મેન ઓફ ધ મેચ લેવા માટે આવવાનું છે. આ વખતે સુંદર શોટ, મિસાઇલની જેમ બોલ હવામાં અને નગરની બહાર, 4 રન. બેક ટુ બેક ચોક્કા બેટ્સમેન અક્ષતના બેટમાંથી આવી રહ્યા છે.
સ્કોર આગળ વધીને 34 એક વિકેટના નુકસાને. આ વખતે બે ડગલા આગળ આવીને ખૂબ લેટ રમ્યા હતા. થર્ડમેનનો ખેલાડી ખૂબ જ વાઇડ ઉભો હતો, પ્લેસમેન્ટ ડીપ છે, આઉટફિલ્ડ ફાસ્ટ છે, બોલ મેદાનની બહાર આર પાર ચોખ્ખો. આ ચોક્કા સાથે સ્કોર પહોંચી ગયેલ છે 38 ઉપર. અક્ષરે 3 ચોક્કા મારેલ છે આ ઓવરમાં અને પંચશીલ સ્ટ્રાઇકરના કેપ્ટન માટે હવે માથું ખંજવાડવાનો સમય આવી ગયેલ છે. આ એક એવો સમય છે જ્યાં માથામાં તમે હિમતાજ તેલ નાખો, હિમગંગે નાખો કે નવરત્ન નાખો, માથું ઠંડુ રાખવું બહુ અઘરું પડી રહેલ છે અત્યારે. પંચશીલ સ્ટ્રાઇકરના કેપ્ટન માટે ઘણો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ અક્ષર અને બીજી બાજુ કુણાલ બંને એવી બેટિંગ કરી રહ્યા છે માનો આકાશવાણી ઉપર એક જ ગીતમાં યોયો હનીસિંહ અને મિકાસિંહ ગીત ગાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બંનેએ ચોક્કા મારેલ છે, રનોની રમઝટ અને આ વખતે રિવર્સ સ્વીપ. કરલી વાળવાલા ભાઈએ રોકેલ છે. એક ઓવરમાં 16 રન એનએસએન ક્લબે બનાવેલા છે બ્લુ સામે. ગીતેશ આવી ગયેલ છે તો ગીતેશને મેન ઓફ ધ મેચ આપવાનો છે. આપણે મેન ઓફ ધ મેચ આપવાનો છે. આવો આવો સાહેબ આવો. આવો ભાઈ ગીતેશ, પુષ્પમીત હાઈ ટાઈડ અને આ એવોર્ડ તમને મળે છે. આજે જે પહેલી મેચ રમાઈ વિકી કિંગ્સ અને એનએસએનના ક્લબ વચ્ચે તેના મેન ઓફ ધ મેચ ખેલાડી છે ભાવિક. તો ભાવિક, અગર આપ અમારી અવાજ સાંભળી રહ્યા હો તો અહીં આવશો. અને અહીંયા અગર તમે જુઓ અંકગણિતની કેવી રમત છે. પહેલી ઓવરમાં 4 આવ્યા, બીજીમાં 8, ત્રીજીમાં 12, ચોથીમાં 16, તો શું પાંચમીમાં 20 આવશે? 4-4-4 વધી રહ્યા છે દરેક ઓવરમાં. 4 ઓવર બાદ સ્કોર થઈ ગયેલ છે 40. રન રેટ 10 રન પર ઓવર, રન રેટ નિરંતર વધી રહ્યો છે. જેવી રીતે રન રેટ વધી રહ્યો છે અત્યારે બહુ ચિંતાનો વિષય છે. પહેલી વિકેટ પડી હતી ત્યારે સ્કોર હતો ફક્ત 1 અને 39 રનની ભાગીદારી આ બંને વચ્ચે જોવા મળે છે. બંને ડાબેરી બેટ્સમેન ખૂબ જ સારા કટ એન્ડ ફૂલના શોટ જોવા મળેલ છે અને મેદાન ઉપર રનોની રંગોળી આજે નવી ઓવર. ભાઈ બોલર કોણ છે? બારમો કેમ છો ભાઈ બોલર? ભરતભાઈ આવો. હવે ભરતને બોલાવવામાં આવેલ છે. ટીશર્ટ નંબર 52 બેટિંગ કરી રહ્યા છે કુણાલ. નવી ઓવરનો પહેલો દડો મિડલ સ્ટમ્પ પર અક્રોસ ધ લાઈન રમવા ગયા હતા. ઘણા ફોરવર્ડ હતા માટે એલબીડબલ્યુ થવાના નથી. બંને બેટ્સમેન શરૂઆત ધીમી કરી હતી નવીન આઉટ થયા બાદ, પરંતુ ત્યારબાદ હવે રન રેટમાં તેઓ ખૂબ જ સારી સ્થિતિમાં આવેલ છે. એનએસએન વાળી મેચના મેન ઓફ ધ મેચ છે ભાવિકભાઈ. ભાવિક જરા અહીંયા આવશો પ્લીઝ. ભાવિક આવો, ભાવિકભાઈ આવો. 23 જાન્યુઆરી તમારા માટે યાદગાર દિવસ છે. ભાવિકભાઈને અભિનંદન.
ખરેખર માત્ર ભાવિકભાઈ અભિનંદન, તમારો જન્મ દિવસ અને તમારી વેડિંગ એનિવર્સરી બાદ મને લાગે છે આજનો દિવસ તમારો સૌથી યાદગાર છે. તો અભિનંદન, આપે એક ટ્રોફી જીતેલ છે, જરૂર સેલિબ્રેટ કરજો. આ વખતે ડ્રાઈવ કરીને એક રન અને સ્કોર 50 પડી નથી રહી અને વિકેટ પાડવી કેવી રીતે એના માટેની કોઈ ફોર્મ્યુલા મળી નથી રહી. 85 સ્ટ્રાઇકરને ક્યારે સ્ટ્રાઇક કરશે? આ વખતે બેટ થી ફક્ત દિશા આપી હતી, આઉટફિલ્ડ ફાસ્ટ છે અને ત્યાં આગળ હજુ એક ચોક્કો. ગેપમાં રમ્યા હતા, ખરેખર એવું લાગી રહ્યું છે કે પીચ નંબર 2 હવે એ ધોબી ઘાટ બની ગયેલ છે, કારણ કે અહીંયા રન એટલા બધા બની રહ્યા છે કે બોલર માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે. આ વખતે જગ્યા પર ઉભા રહીને રમ્યા હતા, ઓફ સ્ટમ્પ ખુલ્લું મૂક્યું હતું, ખૂબ જ મોટો ગેપ, પરંતુ બોલ ગુડલેન થવાના કારણે બેન્સની ઉપરથી ચાલી ગયેલ છે અને આ સાથે ઓવર પૂરી થયેલ છે. 5 ઓવર બાદ 46 રન અને બેટિંગ પાવર પ્લે હવે લેવામાં આવેલ છે. આપણા લાયન વિપુલ મોદીએ જરા આવવાનું છે. લાયન વિપુલ મોદી બેટિંગ પાવર પ્લે. થેન્ક યુ. 5 ઓવરમાં 46 રન બનેલ છે, 9.20 ના રન રેટથી રમી રહ્યા છે. નવી ઓવર લઈને આવી રહ્યા છે વિજય. વિજય પહેલી ઓવરમાં 4 રન આપ્યા હતા, સૌથી કંજૂસ બોલર, અને ત્યારબાદ જે બોલરો આવ્યા એ લોકોએ એ રીતે રન ખર્ચ કર્યા છે માનો કોઈ શ્રીમંત ઘરનો નબીરો પોતાનું ડેબિટ કાર્ડ વાપરી રહ્યો હોય. નિમેશભાઈને ભાઈ જરા પ્રેશર આપશો નહીં, કારણ કે લાયન વિપુલ મોદી, લાયન વિપુલ મોદી જો આપ ક્યાંય હો તો જલ્દીથી અહીં આવશો. લાયન વિપુલ મોદી. તો www.tenniscricket.in પર આપણે આ મેચની હાઇલાઇટ્સ 2 દિવસ પછી જોવા મળશે. આખી મેચ નવી ઓવરની શરૂઆત થઈ ચૂકેલ છે. વિજયનો દડો ઝડપી દડો હતો અને સુંદર કવર ડ્રાઈવનો ફટકો મારેલ છે. ટાઈમિંગ સારું હતું, એક રન પૂરો કરેલ છે. બંને બેટ્સમેનો હવે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રમી રહ્યા છે, બોલને બરાબર જોઈ રહ્યા છે અને 4 રનની સાથે સાથે 1-1, 2-2 રન પર પણ ધ્યાન આપી રહ્યા છે, જે સારી વાત છે. 47 એક વિકેટે. આ વખતે 3 સ્ટમ્પ ખુલ્લા મૂક્યા હતા અને ક્લીન બોલ, ઘાતક બોલિંગ. તો આ વખતે 3 સ્ટમ્પ ખુલ્લા છોડીને રમ્યા હતા. 3 ઓવર બાદ 31 રન બનેલ છે એનએસએન ક્લબના બ્લુ સામે. 3 ઓવર 31. અહીંયા આગળ આઉટ થઈને પાછા આવી ગયા છે કુણાલ. નવા બેટ્સમેન છે ધ્રુવીન. પહેલી મેચમાં ઓપનિંગમાં આવ્યા હતા, પરંતુ ધ્રુવીન 3 રન બનાવીને આઉટ થયા હતા. બેટિંગ ઓર્ડરમાં તેમને થોડા નીચે રાખવામાં આવેલ છે. છેતાલીસ રનની ભાગીદારી પૂરી થયેલી છે બંને બેટ્સમેન વચ્ચે અને આઉટ થઈને પાછા આવેલ છે બેટ્સમેન કુણાલ અને એમની જગ્યા પર આવેલ છે ધ્રુવીન, જમણેરી બેટ્સમેન, ટી શર્ટ નંબર 1.
વિજય જેને બીજી સફળતા મળી હતી. આ વખતે ખૂબ જ ભવ્ય રીતે રમ્યા હતા. અદભુત શોટ, બોલ ફાઇનલ પર ગયો હતો પરંતુ ત્યાંથી ઉપાડે પહેલા બે રન પૂરા કર્યા હતા બંને બેટ્સમેનો. ખૂબ જ સારી રનિંગ બિટવીન ધ વિકેટ. એક મિનિટ માટે એવું લાગ્યું કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બે કુલ કેબ દોડી રહી હોય અને આ બે રન સાથે સ્કોર થઈ ગયેલ છે 50. બે વિકેટના નુકસાન ઉપર પાવર પ્લેની ઓવર છે માટે આ ઓવરમાં વધારેમાં વધારે રન બનાવવાનો પ્રયત્ન અક્ષત અને ધ્રુવિનનો રહેશે. અક્ષત સ્ટ્રાઇક ઉપર સારી રમત બતાવી રહ્યા છે. ક્રીઝના ખૂણેથી ફૂલ ટોસ કર્યો હતો, છાતી સરસો અને રમ્યા હતા ઉપરથી અને આ સાથે બોલ મેદાનની બહાર. ચાર રન માટે કમ્પ્યુટરમાંથી નીકળી ગયેલા ઇમેલની જેમ ઝડપથી પહોંચી ગયો હતો 4 રન. આ સાથે રન સંખ્યા થઈ ગઈ છે 54 ને રન રેટ હવે ખૂબ જલ્દીથી ઉપર જઈ રહ્યો છે. માનો રનોનો મહોત્સવ ચાલી રહ્યો હોય. અક્ષતની બેટિંગને જેટલા વખાણ કરાય એટલા ઓછા છે. ક્રીઝમાં ઉભા રહીને ટાઈમિંગ અને ફૂટવર્ક આ બંને ખૂબ જ સારી કક્ષાનું જોવા મળે છે અને એના કારણે ખૂબ મોટો સ્કોર રાજ રેસિડેન્સી રાઇડર્સ ઉભો કરવા જઈ રહી છે. તેમના માટે આ મસ્ટ વિન ગેમ છે કારણ કે પહેલી મેચ તેઓ હાર્યા હતા. આ સાથે ઓવર સમાપ્ત થયેલ છે 6. પાવર પ્લેની ઓવર વિજય પૂરી કરેલ છે. 6 ઓવરની સમાપ્તિ બાદ રન સંખ્યા છે 54 એટલે 9 રન રેટ બરાબર રાખેલ છે. છેલ્લા 12 દડા બાકી અને 12 દડામાં જો 20 રન પણ આવી જાય તો આ સ્કોર 75-80 વચ્ચે જોવા મળશે, જે સારો સ્કોર ગણાશે. આઉટ થયા હતા કુણાલ. નવી ઓવર લઈને આવી રહ્યા છે ભરત. ભરત જમણા હાથે બોલિંગ કરી રહ્યા છે અને ભરતની સામે બેટિંગ કરવા જઈ રહ્યા છે ધ્રુવિન. ધ્રુવિનનું કામ છે વધારેમાં વધારે સ્ટ્રાઇક સાથી બેટ્સમેન અક્ષતને આપે. અક્ષત સારા ફોર્મમાં રમી રહ્યા છે. બીજી બાજુ એનએસએન ક્લબ બ્લુ 11 સામે રમી રહ્યું છે પહેલા બેટિંગ કરીને. બંને મેદાન ઉપર પહેલી ઇનિંગ્સની રમત રમાઈ રહી છે. તપી પડતાની સાથે આ વખતે સુંદર સ્લોગ સ્વીપ અને બોલ મેદાનની બહાર 4 રન માટે. ધ્રુવીને આવતાની સાથે જેવું બોલે ટપ્પી ખાધી, બહુ જલ્દીથી બોલની લેન્થ ઓળખી લીધી હતી અને બેટને વીંઝ્યું હતું. આ 4 રન સાથે સ્કોર પહોંચી ગયેલ છે હવે 58 પર અને રન રેટ હવે ખૂબ જ ઉપર જઈ રહ્યો છે. આ વખતે સ્ટમ્પ અને બેટની વચ્ચે ખૂબ મોટો ગેપ હતો પરંતુ વિકેટ કીપર તેને રોકી શક્યા નથી અને દોડીને હવે આ 3રો રન પૂરો કરેલ છે. લેગ બાયમાં આવેલા 3 રન. ખૂબ જ મોટો ગેપ રાખ્યો હતો બેટ્સમેન ધ્રુવીને. તેમના બેટ અને સ્ટમ્પની વચ્ચેથી એક આખું હોન્ડા એક્ટિવા નીકળી જાય એટલો ગેપ હતો પરંતુ વિકેટ કીપર પણ ત્યાં તૈયાર નહોતા. 46 રન થયેલ છે 46 એનએસએન ક્લબના. આ વખતે ગેપમાં ડ્રાઈવ કર્યો હતો પરંતુ ત્યાં આગળ એક્સ્ટ્રા કવર પર બોલ રોકેલ છે. સ્કોર 47 રન થયેલ છે એનએસએન ક્લબનો અને આ સાથે મોટો ફટકો ને ઝીલાઈ ગયા છે. બાસઠ રન અને આ સાથે મિડ વિકેટ ની ઉપરથી બોલ મેદાનની બહાર 4 રન માટે. જબરજસ્ત ફોર્મમાં રમી રહ્યા છે ધ્રુવીન. કઈ મેચમાં ફક્ત 3 જ રનમાં આઉટ થયા હતા. રનોનો ઉપવાસ ચાલી રહ્યો હતો, હવે માત્ર ઉપવાસ તોડેલ છે અને પારણા કરેલ છે.
રન સંખ્યા થઈ ગઈ છે 66. ખૂબ જ સારી બેટિંગ બંને બેટ્સમેન કરી રહ્યા છે. 67 પર સ્કોર પહોંચેલ છે અને રાજ રેસિડેન્સી રાઇડર્સે પહેલી મેચમાં જે રન બનાવ્યા હતા તેનાથી સંતોષ નથી થયો અને આ મેચમાં એનાથી વધારે સારો સ્કોર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રન રેટ ધીરે ધીરે ઉપર લઈ જઈ રહ્યા છે. જેવી રીતે કેરળમાં મલબારી માણસ નારિયેળના ઝાડ ઉપર ચડી જાય એવી રીતે રન રેટ ઉપર ચડી રહ્યો છે અને તેને રોકવા મુશ્કેલ. આ વખતે જગ્યા પર ઉભા રહીને રમ્યા હતા અને આ સાથે ઓવર પૂરી થઈ ગઈ છે 7. 7 ઓવર બાદ રન સંખ્યા છે 67. છેલ્લા 6 દડાની રમત બાકી. બીજી બાજુ મેદાન નંબર 1 પર સ્કોર છે 48 રન. પાંચમી ઓવર રમાઈ રહી છે અને 3 વિકેટ પડેલી છે એનએસએન ક્લબની. સની 20 રન બનાવીને આઉટ થયેલ છે. છેલ્લી ઓવર બોલરનું નામ આપશો જરા. કેતન બોલિંગ કરી રહ્યા છે. કેતન ખૂબ જ મોંઘી બોલિંગ રહી હતી કેતનની. કેતન ભરત ગઈ મેચમાં ફક્ત ગઈ મેચ પેવેલિયનમાંથી મેદાન ઉપર એનાથી અડધા સમયમાં આઉટ થયા આપણે કહેવાય કે હીરો. પરંતુ આ મેચમાં બેટિંગ ખરેખર સારી છે. માનવાનું એસી મૂકીને રમી રહ્યા હોય સંયમ એકાગ્રતા સામર્થ્ય પરિપક્વતા સમય સૂચક સહનશીલતા સ્થિતિમાં મોજૂદ છે એમનામાં. અને બધી પાસે નથી સંયમ ખોયેલ છે અને આ સાથે કેચ આઉટ થયેલ છે. એક મિનિટ માટે એવું લાગે તમ તરફ લઈ ગયા. પ્લેડ ઇનિંગ્સ કામ કરેલ છે. ખૂબ જ સારી બેટિંગ કરેલ છે ગયા મેચમાં. પરંતુ આ વખતે તેઓએ એનએસએન ક્લબ છે બ્લુ 11 સામે મોટો ફટકો મારવાનો પ્રયત્ન કર્યો રહ્યો હતો અને વિકેટ છેલ્લી ઓવરમાં રન પહેલી 7 ઓવરમાં જે બોલ કોઈ બેંકનો કેશી રહ્યો છેલ્લી ઓવરમાં માત્ર કોઈ બોલિંગ ચાલી રહી છે અને આવો એટલા મુશ્કેલ થઈ રહ્યા છે જેવા કંપનીના એકાઉન્ટન્ટ પાસેથી કરેલી મહેનત. 55 રન બનેલ છે અહીંયાના અને આવા વિકેટ જેને કહેવાય 1946-47 એડિલેડ ટેસ્ટમાં વિનુ બેટ્સમેન અને નો બોલ આપેલ છે. અમ્પાયર તરીકે લક્ષ્ય દયા ઓગણત્રીસ રન હવે ઓર ઉસપે નો બધા હૈ 109 બોલ તો વિલે પાર બીજી બાજુ તૈયાર થઈ રહ્યા મોટો ફટકો અને બોલર યુદ્ધ હતું તે બેટ્સમેન પર માત્ર અહીંયા મેદાન આ વખતે ધીમા ગુમાવ્યું હતું. રાજ રેસિડેન્સી રાઈટ આવશો પ્લીઝ. માઇનસ છે પાસે થોડો સ્કોર છે બાકી આમાં અધિક માર્ક જેવી સ્થિતિ થઈ જશે. લાવી જાઓ આવો આવો બેટ્સમેન છે નિખિલ તમારા ખેલાડીએ પણ દાઢી વધારે તો આ સાથે સ્ટ્રાઇકર પાછા આવી રહ્યા છે. ઓગણસિત્તેર છે 75 રન 69. પેન્થર્સ અને વિલે પાર્લે પંચશીલ પેન્થર્સ ની મેચ નો ટોસ થવા જઈ રહ્યો. 65 ઇઝ ધ સ્કોર. Oh, yeah.
પેન્થર્સ અને એમની સામે રમવા જાય છે. એક મિનિટ માટે બોરેવલીના સંજીએ જ્યાં આગળ ચિતા આપણે વન વીઆર કરી પંચશીલ પેન્થર્સના વિપુલ છેલ્લા 15 નથી લાયન્સ જો ઉછાળી ગયા છે. વિલે પાડે નથી, એવો થોડો સમય લઈ રહ્યા તો આ સિંહ ક્યાં છે 68. વિલે પાર્લે લાયન્સ પહેલા બેટિંગ પહેલા બોલિંગ કરશે. બાકી છે કે સિંહ અને દીદી જોશે તો આ પંચશીલ સ્ટ્રાઇકર તમારી જાણ ખાતર કે એક્શન આઉટમાં નથી કારણ કે વિકેટ ગયેલ હોય. ટુ વિન ઇઝ 68, ઇટ ઇઝ લેસ બાય વન રન કર 68. અને આવી રહ્યા છે મારા સાથી કોમેન્ટરી હિન્દીમાં. ધન્યવાદ. અહીં ઇસ વખતે અગલા મુકાબલા પેન્થર્સ ઓર વિલે પાર્લે ટોસ હો ચુકા, ટોસ જીતા ઓર લઈ લિયા હૈ. ઓર આપ દેખ રહે હો ઇસ મુકાબલા ચ પંચશીલ સ્ટ્રાઇકર્સ વર્સેસ કે બીચ મુકાબલા ચલ રહા ઓર એક રન કી દરકાર. અભી આખરી ગેટ જો લિયા ગયા થા તો ઉસકો તહેત કા ઇજાફા હુઆ, સંખ્યા કેવળ 68. इस वक्त राज रसिलिन सर है हमारे दोनों और हमारे तमाम का स्वागत है, वेलकम से भावी नगर के तमाम ऑनर्स का. आइए प्लीज साइरस आ जाइए, मतलब मेरे कैमरा बन जाए सर जा रहे, खुद दौड़ कर देख रहे आप जब ट्रेडिंग करोगे ये अंदर डाइट जो इस वक्त कर रहे ये सारे दृश्य के जो मैच के वीडियो क्लिप ही आपके www.in YouTube पर टाइप कीजिएगा लाइव भावी नगर. तो आपको सारे मुकाबले दिखाए कैसे खेले इस वक्त के बाहर ग्राउंड नंबर तो में वन और ग्राउंड नंबर इसी पर हम आते हैं. प्लीज पंचशील स्ट्राइकर्स यहां पर आइए. और नमस्ते जी, पहले रनों का खाता थे इस वक्त टीम का. इस वक्त बल्लेबाजी कर रहे इस वक्त विजय बाजी कर रहे हैं महावीर नगर गेंद को फॉर्म में लिया लेकिन जरा भी पर गिर रहे गेंद को फील्ड किया. बस रिवीज भाई यहां पर बैठे और विपुल भाई शाह और विपुल भाई को इस वक्त ऑर्गेनाइज किया. नंबर वन पर 75 रन हो चुके हैं, बहुत बढ़िया रनों के लिए पंचशील. इसके बाद पनान के अंदर आने वाला है लायन बनाम पैंथर कि दोनों भी दो बड़े दिक्कत है. और कितने हुए हम 5-4 बॉल ओके गेंदे हो चुकी है इस वक्त जो मुकाबला देख रहे हैं. फिर गई थी सीजन पर जा रही है और गेंद को भी फील्ड किया एक पल ऐसा लगा इस वक्त डिप स्कोर करके गेंद को फील्ड किया. इस वक्त फील्डिंग के लिए गेंद को फील्ड किया इस वक्त 68 बाहर गेंद जाती है डिलीवरी की क्योंकि यह मुकाबला खेला गया था नंबर गौरव और के बीच मुकाबला. सो एक रनों का दरकरार मात्र गेंद खेला वन बॉल गेंद है और पूरे किए गए इस वक्त विजय और रोमिल के बाद रन 7 रन और इस वक्त वन पास टूर्नामेंट की सबसे पहली इस वक्त करण की जा रही है हाइब्रिक. इस वक्त ब्लू लिंग अक्रॉस लाइन खेलेगा पार गेटी देख रहे हैं पंचशील स्ट्राइकर थी लेफ्ट स्क्रीन को फील्ड किया. इस वक्त सामने नजर आ रहा है इस वक्त अच्छा क्षेत्र रक्षा लेग से विजय पर गेंद को मद्देनजर बल्लेबाजी कर रहे धोनी और विजय और ये कवर पर गेंद समा नहीं पाई टूटा मौका मिला बल्ले प्रयास कर था जरूर इस वक्त गेंद को फील्ड किया. ऐसा होता है कि जब कैच तो खेल का और मौका में
कैच शूट बढ़ जाता है और आत्मविश्वास कर धोकर सड़क ग्राउंड नंबर वन पर इस बार मात्र खेला गेल
कैच पर कोई गलती नहीं की है नहीं, लेकिन आप राज जैसे फील्डिंग कर रही है तो हर्ष इनक्रेडिबल एक अच्छे खिलाड़ी नजर आ रहे हैं। मैंने उसके बाजू में ना खड़े हो जाए क्योंकि हो रहे आप लोग चिल्ला रहे हैं वहां पर आ गया तो प्लीज यहाँ पर आइए। बनाया पेविलियन स्टैंड बनाया है, स्कोर हो चुका 12 रन बल्लेबाज इस बार हुआ अच्छी गेंद बल्ले का संपर्क और ओवरों का खेल समाप्त है और इस वक्त पहली ओवर वन पर और इस वक्त फील्डिंग करिए खेला फुल टॉस कैच हो सकता बहुत बढ़िया क्या कर एनएसएन ने इस वक्त कुल मिलाकर खिलाड़ी आउट हो चुके हैं। इस वक्त बढ़िया स्थिति में नजर आज ओवर में केवल इनिंग समाप्त हुई जाए वन ऑफ टीम का नाम है। शॉट गेंद की और अरुण की विजय इस बार मांगता है चौंस का रन संख्या हो चुकी है स्कोर 30 रन उच्चांत के लिए गति रनों का इस वक्त बनना है टीम पीछे था तो मैं ये पर नाम छे आतंक चौंक तो मैं सिक्स तारीख पर ये जो मैदान आप देख रहे पुलसर जीत गाना नेताजी 21 के बहुत प्रशिक्षण दिया जाता है क्रिकेट इस मैदान से दिए जाते हैं। शॉट ग्राउंड नंबर 2 पर मैंने बढ़िया शॉट 6 रन है सच में क्या दो लॉक शॉट शॉट गेंद दी बहुत बढ़िया गेंद और हर्ष जिस स्ट्राइकर्स के लिए खिलाड़ी कर शानदार हमारे कैमरामैन इस वक्त पानी चमक चमकती धूप है परेशानी दे रही है उन्हें इस एटमोस्फेयर में भी अपना काम उसके और से दिखने में तो 5 पर 4 रन जा रहे हैं। इस बार चौका आता हुआ हम सब होते हैं विजय होने और इस वक्त यस बेस्ट ऑफ लक दिखाते खेल रहे रन संख्या हो चुकी है 40-49 रन शानदार एफर्ट के साथ में दो मैन लेंथ पर जीती है उसके बाद बहुत अगर खिलाड़ी और बंद पहुंचे तो फोर तो कर बैठे और तंत्र में नजर आते हुए टीम प्रेसिडेंसी इस वक्त फील्डिंग पोजिशन पर है और रन संख्या पतला का रन संख्या हो चुकी है इस वक्त ग्राउंड नंबर 9 रन और एक विकेट जा चुका है। हम हरीश भाई कह रहे थे कि उसमें एक जो होता है और एक का महत्वपूर्ण होता है आज सच में बहुत से अभी फोर है शानदार काबिलियत बल्लेबाजी कर रहे हैं बोले धैर्य है उनका बहुत बहुत बढ़िया पी का बल्लेबाजी धन्यवाद एनर्जी का एनर्जी अच्छी बल्लेबाजी अच्छा अच्छी कमेंट्री भी कर रहे हैं फुल पर गेंद है गेंद को फील्ड किया और इस वक्त ग्राउंड नंबर लंबा सिंह नजर आया शॉट ऐसे मात्र बल्लेबाजी कर रहे गेंदबाज इसका नाम है बोले से इस वक्त क्या छूटा वन पर प्लीज रेसिडेंसी का नाम बताइए बॉज रेसिडेंसी प्लीज नाम बताइए बॉज खड़ा करो ना यहाँ पर आ जाओ ना बताओ गया बहुत बढ़िया गेंदबाज खुद गेंदबाजी करने से बैठे काम की बाल बाल बचाई बल्लेबाज बहुत है विकेट कीपर नयन मिल गया था आई का इस वक्त इसीलिए दिख गया और लेकिन बहुत बड़ी हर्ष बहुत अच्छे ड्रा किया लेकिन बल्लेबाज के पास समाधान ही चाहिए क्योंकि आई का मां का मतलब क्या होता
और अभी मंजे ईशा आई बल्लेबाज मैदान के अंदर रहा इस वक्त ग्राउंड वन पर के बाद रन संख्या दो ओवर 32 रन छुटा कॉलोट्री में कैच छुटता 7 रन हो चुके ओवर क्रमांक धूप एक उस ओवर में 23 रन है और पीछा कर रही टीम भूतपूर्व जवाब दे रही है पी पार पाउ इस वक्त आता हुआ बैटिंग के बाद है क्या अंपायर बताना चाहिए पाउ है ना यस अभी इस वक्त सेवन है हरीश जी की लगातार उनका जैसे कोरली में क्रिकेट की जब टूर्नामेंट तब से रेडियो पर कम्युनिटी नेशनल लेवल 1987 जब खेला गया रिलायंस वन बहुत सारे रणजी में आते हैं शॉट इस वक्त के इस सब टीम की ओर से इंट्रोडक्शन और पहला विकेट और दूसरा विकेट मेरे ख्याल से टीम जावे खुद स्कोरिंग कर रहे हैं अंपायर एक अच्छे पोजिशन और इस वक्त चार मेरे ख्याल से ये तो खिलाड़ी टीम के अंदर जो उन्होंने सबसे खराब प्रदर्शन होगा कम से कम उसके ओर से टीम से तीन चौके तो काबिलियत अड़ा नहीं पाया और आज सबसे बड़ी कमी की राज रेसिडेंसी की जिन्होंने एक अच्छा चित्रक्षण नहीं कर पाया भाग्यपूर्ण अब उनसे नहीं है निराज एजेंसी स्पॉन्सर्स है और यहाँ पे खुश नजर आ रहे निराज भाई आपकी टीम जीत रही है सात रन संख्या हो चुकी है विकेट तौर पर केवल 16 रन विजय तौर पर खेल गए बल्लेबाजी वाले सब विजय बॉबलर का मौका इस वक्त लेकिन रन कर रहा हूं रन संख्या अच्छी खेल बचा और विजय खेले विजय के 36 रन आज के दिन के दूसरे खिलाड़ी ये होंगे तेजस और विजय ने बना 50 रन पर खेल रहे शानदार किफायती बल्लेबाज और मजबूत स्थिति बनाकर रखा ड्यूरिंग शॉट लगा और इस मैच के सच में विजय के इस वक्त जो ऑर्डर है यहाँ पर नील हमारे लायंस क्लब प्रेसिडेंट है महावीनगर बड़े खुश नजर आ रहे हैं क्रिकेट मैच आते ही विराट को इस टीम को खाना दिए धमाल दीजिए नील राज एजेंट सामने है मैन ऑफ द मैच टू पर बताने की जरूरत एजेंसी राज बनाम मुकाबला खेला गया बीच और 25 वक्त है इंद्रित किया जा रहा है विजय को पर है विजय और प्लीज मैन ऑफ द मैच एजेंसी के इस वक्त दिया जा रहा है उस टीम के भी और आइए इस बना मिले पाल ने अभी भी स्पाइकर्स पुष्पमित यहां पर दीजिए और इस वक्त चैंपियन इस वक्त और विजय मेरे को मैं मुंबई स्टैंड के पास सारे खिलाड़ी का फोल्ड का वातावरण है नगर के है घुघरालू बाल उनके सामने आकर्षी बुटी रही और विजय शानदार रही और विजय मेरे साथ में लगा अगला मुकाबला होने जा रहा है तुरंत एक तरफ लाए गए इस वक्त लाए और इस वक्त देखा जाए बीच मुकाबले होने जा रहे हैं इस वक्त के बीच में आ रही है और खिलाफ जब खिला एक रन बनाए थे लायंस थे बाजी की इसके पहले बल्लेबाज और मुकाबला जीता है अगर देखा जाए इन टीम जो अच्छी बल्लेबाजी की विजय पाने के लिए हर्षल और प्लेइंग पुष्पा में दाइट बॉडी पर बॉल ले
45 रन नंबर वन पर हो गए और नया मुकाबला शुरुआत हो रहा है। बॉलर्स प्लीज आपका एक खिलाड़ी यहां पर भेज दीजिए, बंदा एक खिलाड़ी यहां पर आना। हेलो हेलो
इस रूप में इस वक्त खड़े होकर क्लिप कर रहे हैं। कैमरा मैन बहुत बढ़िया अच्छा जॉब उनका नजर और अच्छी गेंद और पहला ओवर लेकर अब शैलेश इस बार तक से बाहर गेंद गेंदबाजी इस बार गेंदबाजी कर अमरीश अमरीश एक टोपे जिन्होंने सचिन बाजी की थी लेकर अपने टीम को आगे की पॉजिटिव के बाद भी है और कैच हो सकता है कैच पकड़ा अमरीश ने अब कैच इस वक्त कॉन्फिडेंस बहुत बार मुश्किल होता है फॉलो में अगर कैच उड़ जाए लेकिन बड़े कैच को जज किया कि और इस वक्त कैच हाथ में मिला झटका इस वक्त मिलता हुआ टाले लाइन टाइम घायल हो चुका है जा रहा है चीता इसे दौड़ लगा रहा है तो मैंने सुना कि मैं डिस्को देखे ये ट्री के ऊपर आदमी भी कटिया नहीं कटना ही लगे लेकिन लायन इंतजार करता लेकिन सब बढ़िया तरीके से खेल रहे फैन और ग्राउंड नंबर वन पर और आखिरी गेंद है इस पांचवा चौथा है पांचवी गेंद की आयो इस गेंदबाज को देखने उसकी याद आई क्योंकि जो गेंदबाजी कर रहे थे भारत एस एन के सब खिलाड़ी अभी भी हुई जिस गेंदबाज का नाम बॉल अलग की आदर रन निकलती हुई पहले रन का विले पास और इस वक्त पावर प्ले आ रहा है ग्राउंड नंबर 4 रन हो चुके हैं इस वक्त बल्लेबाजी का बहुत बढ़िया बल्लेबाजी की एक रनों की साझेदारी में सौरव की और शानदार और जब भी बल्लेबाजी करके तो जो उन्होंने जरूर बना और अमरीश गेंदबाजी कर रहे हैं इस बार अंदर थी सच में तो सफल ओवर और पद का और उस ओवर दो रन जोरदार के लिए अभी इस वक्त के बाद एक विकेट के नुकसान केवल और नेक्स्ट ओवर भावी नगर एक प्रदीप गेंदबाजी के लिए चालू है इस वक्त तेजी की बढ़िया रखी आई इस वक्त हमारे ये लाइन हमारे बीच में आते हुए वेलकम ग्राउंड नंबर 1 पर सच में बहुत बढ़िया बाजी हो रही है टू पर चौका गया और ग्राउंड दो पर भी चौका आता हुआ तो चौके नजर आए वॉरियर्स के फिर मेरे सामने का पहला मुकाबला जरूर हारे करेंगे अगली गेंद इस वक्त तैयारी कर रहे हैं तो प्रदीप के भी खेला गेंद जो बिल्कुल फील्ड किया पर बढ़िया फील्डिंग कुछ 85 रनों का पीछा वन पर 86 रनों का अगर जी खुद स्कोरिंग कर रहे हैं रन पर इस वक्त रन क्या रन राउंड नंबर 2 पर 12 गेंदे 19 रन पर है एन एस एम 11 के बीच है गेंदे 19 रन और इस वक्त मैं दिखा रहा हूं आंखों देखा हाल ग्राउंड नंबर 2 इस वक्त श्रीनिवास एक तेज गेंदबाजी के बाद है शैलेश और दो सलामी की जोड़ी स्पेशल क्योंकि सलामी बल्ले केवल रन बना इस बार गेंदबाजी एक अच्छा कैच बहुत बढ़िया गेंदबाजी एक अच्छे इस वक्त लायन अच्छी बल्लेबाजी नहीं थक चुके हैं और इस वक्त और इस वक्त मुकाबला है 19 रनों की जरूरत वन पर इंसान के बाद निगाह लगी ग्राउंड राहुल बाल से खिला पाइप के ऊपर से और ये क्या छुड़ी क्या छो सकता लेकिन ये मुश्किल में जरूर किया गेंद गए सीधे अब से गेंदबाजी चल रही जो श्रीनिवास की ऐसा लगा कि पटेल दौड़कर आ रहे हैं टीम उनकी जो स्टाइल है गेंदबाजी करा है कि उनकी अच्छी हाइट है उनकी हाइट है और उनका गेंदबाजी का
टाप लेते हैं तब ऐसा लगता है सच में गेंदबाजी करने आया है। मुला पटेल का बहुत बढ़िया और मुंबई टीम के लिए भी बहुत बढ़िया। पटेल की अगली गेंद अच्छी गेंदपाल कहते हुए नो बॉल दर्शाया अंपायर ने। इस वक्त ओवर स्लिपिंग इस वक्त अंपायर की ओर से नजर आई और नो बॉल। श्रीनिवास गेंदबाजी कर रहे हैं, रन संख्या हो चुकी है 14 रन 14 रन। बहुत बढ़िया शॉट, अच्छा पुल किया, एक कैच, वाटर लवली फील्डिंग। पंचशील पैंथर के ऐसे जो ऑनर है बहुत खुश नजर आ रहे हैं। विपुल भाई बहुत खुश है क्योंकि उनकी टीम इससे खेल रही है और ये जो टूर्नामेंट आप देख रहे हैं विपुल भाई और निमेश शाह, इन दोनों की मेहनत बहुत बड़ी है इस टूर्नामेंट को सक्सेस करने के लिए। और सच में बहुत बढ़िया फील्डिंग पैंथर की ओर से। पंचशील पैंथर शानदार चित्ररक्षण, और इसका सौरव आउट हुए। बहुत बढ़िया शॉट, कोई खिलाड़ी मौजूद नहीं है और इस वक्त शिवाजी के बाहर डीप बैकवर्ड फाइनल डिविजन पर 6 रनों के लिए। शानदार शॉट, पूरे घूमकर खेला, पूरा मौका मिला श्रीनिवास ने एक शॉट तक की दी और बहुत ही लचीलापन नजर आता हुआ बल्लेबाज की ओर से। और प्रतीक के बल्ले से ये 6 रनों के लिए गेंद गई। निखिल बॉल बॉल रहता है बॉल बॉल ही अपनी चुना बॉल अभी ग्राउंड नंबर 1 पर आखिरी ओवर में रन चाहिए जीतने के लिए 16 रन पर मात्र। इस वक्त रन संख्या इस वक्त हो चुकी है ग्राउंड नंबर 2 पर 20 रन, अभी 6 के लिए 16 रन। कड़ा तगड़ा मुकाबला ग्राउंड नंबर 2 पर है। ओह ग्राउंड नंबर इस वक्त गेंद को फील्ड किया, थ्रो हुआ और रन आउट ग्राउंड नंबर 1 पर। बात करें ग्राउंड नंबर इस वक्त 2 पर जो मुकाबले चल रहे हैं पंचशील पैंथर बनाम लायन विले पार्ले के बीच मुकाबला चल रहा है और इस वक्त विले पार्ले टीम के 3 खिलाड़ी आउट हो चुके हैं और बल्लेबाजी कर रहे हैं प्रतीक और निखिल, उनके ऊपर जिम्मेदारी है। रन संख्या हो चुके हैं 22 रन, 22 रन हो चुके हैं। अगली गेंद श्रीनिवास, बहुत बढ़िया गेंदबाजी, बड़े अच्छे अंदाज में खेला, फिर एक बार नो का इशारा, ओवर स्टेपिंग का नो इस वक्त मिलता हुआ क्योंकि गेंद जो अगली जो पॉपिंग क्रीज है उसके बाहर जा रहा है और अंपायर का पूरा ध्यान है सूरज विश्वकर्मा क्योंकि इस मैच के अंपायर है। और इस फुल टॉस गेंद 5 के लिए 15 रन की जरूरत थी, इस वक्त तुरंत आए दौड़ कर पूरा किया। इस वक्त मात्र क्रॉस लाइन खेलने का प्रयास, 4 में 13 कमल समझ गुड लाइन पर जब गेंद गिरी तो उछाल भरी ली और बल्लेबाज ने चाहा कि मैं लेग साइड में खेलूं और रन बनाऊं, लेकिन इस बार मेरे सामने इस वक्त तेजस आया। वेलकम तेजस, और वेलकम तेजस, तेजस विजय ने यहां पर रन बनाया कुल मिलाकर 56 रन और आपसे बना 54 रन, आपसे 2 रन से आगे है विजय पंचशील स्ट्राइकर के। लेकिन देखा जाए तो अगर विजय ने की गेंदें लिखी जाए तो बहुत ज्यादा है, लेकिन तेजस ने केवल 11 गेंदों में 54 रन बनाया। अभी 2 गेंदों में 11 रन चाहिए।
अभी इस वक्त रन चाहिए जीतने के लिए। एक बॉल दस रन अभी पॉसिबल है। इस वक्त मैच चल रहा है मैदान के इस पे एंड एसएन क्लब के बीच मुकाबला है और ब्लू इलेवन एक बॉल दस रन राउंड नंबर वन पर। इस वक्त और ये मुकाबला जीत लिया एन एस एन ने क्लब ने और एस एन ने इस वक्त क्वार्टर फाइनल में जा रही है। Thank you.